જિલ્લા પંચાયત પાટણની સામાન્ય સભા સ્વર્ણિમ ભવન ખાતે જિલ્લા પંચાયતના પ્રમુખ અને ડીડીઓની અધ્યક્ષ સ્થાને આજરોજ યોજાઈ હતી. આ સભામાં શરૂઆતમાં જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સદસ્યશ્રીઓની રજૂ કરેલા પ્રશ્નોત્તરીના મુદ્દાઓની ઝીણવટભરી ચર્ચાઓ અધિકારીઓ અને પદાધિકારીઓ સાથે કરવામાં આવી હતી. ત્યારે પછાત વિસ્તારોમાં તલાટીઓની ખાલી પડેલી જગ્યાઓની વહેલી તકે પૂરી વિકાસના કામો હાથ ધરવામાં આવે તેવી રજૂઆત શંકર કટારિયા દ્વારા કરવામાં આવી હતી. આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ 25% તલાટીઓની ઘટ હોવાનું જણાવી તમામ ગામોમાં રેશિયો સરભર કરવા સૂચનો કર્યા હતા. ત્યારબાદ જિલ્લા પંચાયતના વર્ષ 2019-20 સુધારેલ અને વર્ષ 2020-21 અંદાજપત્ર રજૂ કરાતા 210 કરોડની પુરાંતવાળું બજેટ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું હતું. તો આ બજેટમાં ગત વર્ષ કરતાં 3 કરોડની વધુ આવકનું બજેટ મંજૂર કરાયું હતું. તો 885 કરોડની આવક સામે 882 અંદાજિત રકમના ખર્ચવાળું 210 કરોડનું પુરાંતવાળું બજેટ મંજૂર કરાયું હતું. આ બજેટમાં શિક્ષણ પાછળ 21 લાખ, ખેતીવાડીના 5 લાખ, પશુપાલનના 5 લાખ, સ્વભંડોળના 4.32 કરોડની રકમનો સમાવેશ કરવામાં આવ્યો હોવાનું જિલ્લા પંચાયતના પ્રમુખે જણાવ્યું હતું. માત્ર તલાટી ના બળીનો બકરો બનાવવા માટે સરપંચ ઉતાવળી જઈને ફરિયાદ લખાય છે અને પેલા તો આવું સિસ્ટમ જ નથી. કોઈ પણ જગ્યાએ આવો બનાવ બનતો હોય તો ફરિયાદી હંમેશા તાલુકા વિકાસ અધિકારી તાલુકા પંચાયતે બનવાનું હોય છે અથવા એનો કોઈ કર્મચારી બને કે હું તાલુકા કામગીરી આપી તો એને એ પગાર કેન્દ્રમાં જ આપી શકાય. બેની બાબત એ પગાર કેન્દ્રની બહાર લગભગ તો નથી જ મૂકી શકાતો. હું કોઈ જવાબદારી પૂર્વક બોલું છું. સાતનપુરવાળા વ્યક્તિને આપણે કામગીરી અહીંયા પાટણમાં આપીએ, પાટણથી હજુ આજુબાજુના 15-20 કિલોમીટરના ઘેરાવામાં આપીએ એટલે અને કામગીરી આપ્યા પછી કેવું એ કામગીરી ટાઈમિંગ કરી દેવાની. આવી કેટલી કામગીરીઓ કાયમી કરી દીધી છે એટલે આ તો વન ટાઈપ ઓફ બદલી હતી. વાઇબ્રેશન આવે સાહેબ અને જેને તલાટકી હકીકતમાં આ બેન ને અંધારામાં રાખીને અને તલાટકી ખુદે આ ઉચાપત કરી છે. હવે બેન ને ખબર નથી અભણ અને અભણ છે એટલે હકીકતમાં આ તલાટી દોષિત છે. બજેટ રજૂ કરવામાં આવ્યું તમામ સદસ્યશ્રીએ એને અસ્થિ વધાવી અને સર્વાનુમતે મંજૂર કર્યું જેની આવક 885 કરોડ રૂપિયા, ખર્ચ 882 કરોડ બતાવવામાં આવ્યો છે અને લગભગ સરકારશ્રીની તમામ યોજનાઓ ગરીબ લોકો સુધી પહોંચે અને જિલ્લા પંચાયતમાંથી એના સહભાગી બનીએ અને તમામ સદસ્યશ્રીએ જે અમને સહકાર આપ્યો ખૂબ ખૂબ આભાર. કેટલું બજેટ બની ગયું? ટોટલ બજેટ 1,093 કરોડ. સામાન્ય સભામાં અધિકારીઓને ખકડાવવામાં ખાસ કરીને તો આવ્યા એટલા માટે કે સદસ્યો જે પ્રશ્નોત્તરી પૂછી હતી અને જો કે પ્રશ્નો પણ લોબા હતા એટલે સભ્યશ્રીને ખાતરી આપવામાં આવી છે કે તમામ સદસ્યોના સભ્યો 10 દિવસમાં લેખિતમાં એમના ત્યાં આપી દેવા.